જો આ હોય છે ખોપ, આપણે સાયકલ લઈને ફરીને પાછળ જોશું. ચાર બાઉન્સર રાખ્યા અમે. આ છે અમારા બેઝનું સેકન્ડ નંબરનું બચ્ચું, જેનું નામ છે સિમ્બા. આ જો કેવડો મોટો છે. શું કે ભાઈ, વેલકમ ટુ માય વ્લોગ. સુભે કે બજ ગયે 5:30, 6:30, 5:30 વાગે ઉઠ્યો હતો અને બધું ગોઠવતા ગોઠવતા 6:30 થઈ ગયું. એ ધ્રુમી આવી ગઈ છે, ક્રીના આવે છે, કુશલ આવે છે અને આગળ ઘણા બધા આવે. આખી ગાડી જે ખાલી દેખાય છે ને, જો એ આખી હમણાં ભરાઈ જશે. ચલો ભાઈ દેખો આપણે ક્યાં કેમ ભરાશે, ક્યાં જઈએ છે, શું કામ જઈએ છે અને કેમ હવાના પૂરમાં 6 વાગે તમને હેરાન કર્યા, એ હું તમને થોડી વાર માં કહીશ. ઇંગ્લિશ મીડિયમમાં કરેલું હોય, ખબર પડી તમને, એટલે હિન્દી તો આવડે જ ને ભાઈ. એટલે એવું છે, એનું હિન્દી પાવરફુલ છે. આપડે બોલીએ તો મેં વહા જા રહા હું આ રહા હું એવું થાય. એટલે એની કઈ ચેનલ છે હજી નામ બામ તો હજી ટેમ્પરરી છે. હું તમને ચેનલની લિંક મોકલીશ, તમે જોઈ શકો છો, જઈને જોઈ શકો છો કે કેવું બનાવે છે. તમે જજ કરી શકો છો, કમ્પ્લીટ જજ કરવાની, કારણ કે યુટ્યુબ ચેનલમાં હોય જજ કરવા માટે જ હોય. તો ક્રીના આવે છે એ વાતને 10 મિનિટ થઈ ગઈ, હમણાં કીધું આવે છે હજી આવી નહીં. આવું બધું થાય સવારના પોરમાં, તમે વહેલા ઉઠી જાઓ ને તો તમે તમારું ગ્રુપ ભેગું કરો ને ત્યાં સુધી તો 2-3 કલાક જતા જ. આગળ જઈને બોલો. આ છે અમારા બેઝનું સેકન્ડ નંબરનું બચ્ચું, જેનું નામ છે સિમ્બા. આ જો કેવડો મોટો છે. જતીનના લા કેટલા પટ્ટા લાયા? જતીનના 5મો 6ટો પટ્ટો હશે ને. અને આના હવે ક્યાંય બંધા તો નહીં, જે બી આના પછી ઊંઘ બહુ આવી જાય. બેસીને છે મારા 5-5 મિનિટે ઊંઘ બહુ આવે. અને આ બે જ સ્કૂબીન જેમ જ એપી હશે, એનો પગ જોવાનો. અહીંયા સિમ્બા બનિયાન હિલ હિલ્સ રિસોર્ટ એન્ડ એવું કઈક છે. નાસ્તો કર્યો પણ બતાવ્યો નહીં અમે, કારણ કે બહુ જબરજસ્ત ભૂખ લાગી. તા ભાઈ ફેરવે જ આપણ. શું ભાઈ તમારું શુભ નામ શું? ગાડી આપડે પાર્ક કરી દીધી. ગોલ્ફ કઈ કાર કે ગોલ્ફ કાર? ગોલ્ફ કાર માં 20 જણ. 10 જણ તો અહિયાં આપડી પાછળ આ મારા થી પ્રેરિત થઈને બીજા બ્લોગર્સ બી અહિયાં છે. અલે આઈ ગયો, હેલો આઈ ગયો છોકરા. એને તો બ્લોક ચાલુ નહીં કહે, મારે તો પતવા. એટલે કોઈક ની બેગ અહીંયા રહી ગયા. તો આપણને પહેલા નંબર નો વિલા અહીંયા આપ્યો. કેવો વિલા છે જોઈએ તમે? લાવો રૂમ ટૂર કરાવી દઉં. કુશલ સામાન વામાન બધા રાખી દીધો. બીજા ને આવો મારા ભાઈ. તો ફાઇનલી ગાઈસ અમે જબરજસ્ત સીન કરી નાખ્યો.
લાઈટો બાઈટો કરો ખાવ સેમ રૂમ તો સેમ જ છે પણ કઈક હશે અલગ સાલા ધોકા તો ફાઈનલી ગાઈસ નહી ધોઈને સોરી ના ધોયા વગર કપડા પહેરીને ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છીએ અને વિજયા બનાવી અહીંયા સૌથી પહેલા આવીને ગ્રીન ટી નહીં કઈ ટી મસાલા ચા બનાવીએ અને અહીંયા આવવાનું કારણ ફક્ત અને ફક્ત એ હતું કે જતીનભાઈનો છે આજે બર્થડે નગરી સજા મારા ભાઈના છે પેલા ચાકીન કયો કેવી છે ના ના અમારે નહીં ચાકી તમારે મોઢું જોયું મેં અંદર આવું કર્યું નહીં તો આજનો કાર્યક્રમ એવું છે સૌથી પહેલાં તો જગ્યા ઉત્તમ અમને બહુ વાર લાગી ઘણા બધા ઓપ્શન અમે વિચાર્યા હતા પણ એના પછી આ ડિસાઈડ કર્યું બનિયાન હિલ્સ જતીનભાઈની પેશકશ છે આર્યા કે ભાઈ આપણે આ જઈએ છીએ અમને ઘણી બધી રીતે કન્વિન્સ કર્યા કે ભાઈ ત્યાં એક્ટિવિટી તમને મળી રહેશે પૂલ મળી રહેશે સારો એવો રૂમ લઈશું એક રૂમ કયો રૂમ લીધો છે આપડે તે હમણાં ખુલશે અત્યારે કેવું છે આ એક રૂમ હમણે હાલ્યો છે અને એરિયો કેવું એના 12 વાગ્યા પછી ચેક ઇન એટલે મતલબ માણસ હતા જ એ ઓલમોસ્ટ એ રૂમ એના ફૂલ જ પેક જ હોય પણ આપણા માટે ખાલી કરાવે છે 12 વાગ્યા પછી ચેકઆઉટ થાય ને પછી આપણને સાફ સફાઈ કરીને આપશે રૂમ ત્યાં સુધી આર્યા રૂમ છે કુશલિયાનો તો આપણે કુશલના રૂમમાં છીએ અહીંયા પછી આપણે ત્યાં પૂલવાળા રૂમમાં જઈશું હા તો અહીંયા ઘણી બધી એક્ટિવિટી છે પહેલાં એક્ટિવિટી જોઈશું પછી 4 વાગ્યા પછી પૂલમાં પડશું અને વચના ગાળામાં આપણે સરસ મજાનો કાર્યક્રમ રાખે કેક કટિંગનો તો અહીંયા આપણે કેક કટિંગ કરશું એટલે દરેક લોકોને આમંત્રણ છે જોવાનું કે આપણા બ્લોગમાં જોવા મળશે જતીનભાઈનું કેક કટિંગ આવો બધો કાર્યક્રમ છે ઓકે તો હમણાં એક લોકેશન ઉપર જઈને તમને બતાવો કેવું છે અહીંયા બધી એક્ટિવિટી ના ના આ બાઈસ હું તમને એવું નહીં રૂમમાં રૂમમાં બતાવી દઉં પાઓ બાકી પ્રોપર્ટી પ્રોપર્ટી બધું વ્યવસ્થિત તમને બતાવીશ પાઉં ના ના હું બતાવીશ તું બાજુ ના આ બધાની વાતમાં નહીં આ બધાની વાતમાં નહીં આવું તમને વ્યવસ્થિત ના બતાવું મને કહેજો બસ ભાઈ કમેન્ટ કરીને કહેજો બ્લેક શર્ટ કેવો લાગે આપણી ઉપર જો આ હોય છે ખોબ આપણે સાયકલ લઈને ફરીને પાછળ જોશું કે 4 બાઉન્સર રાખ્યા અમે પાછળ પાછળ હવે વ્યવસ્થિત રીતે હા એટલે સિક્યુરિટી માટે મારી સિક્યુરિટી માટે છે 4 જણ પાછળ તમે જોઈ શકો છો અહીંયા સાયકલ બી આપો તમે સાયકલ લઈને ફરવું તો સાયકલ લઈને ફરવાનું બાકી આ ગોલ્ફ કાર આગળ દેખાય ને એ ગોલ્ફ કારમાં બી તમને ફેરવું હવે આ સાયકલ જે છે ને એમાં આવી ગયું વળવાનું 1 મિનિટ લોચો પડી ગયો વળીને જવું પાછું હેપી બર્થડે બોલો છો ને ક્યાં છે કેક અચ્છા એ તો પણ આખું ઉલું લાગે ને આ ગ્લાસ એવી રીતે જતો ને ચાઈ અચ્છા સમજી ગયો હું ના ના ખાલી ચા જોયું ના ના મુ નહી જોડે છે એટલે પછી ના કેવાય ને મુ હતો એમ
ખોટું લાગે છે. ચલો બોલજો બધા, ચલો હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. પહેલી વાર ના બર્થડે માં જતી ને આખું ગાયો ગીત, પહેલી વાર ના કે કોઈ દિવસ આવડતું નહીં. હા ચલો આવી જાઓ. આ તો ફરી સાક્ષી આવે છે, ક્રીના નો પગ આવે છે. આ વ્લોગ વાળા ભાઈ છે બધા. તો ફાઇનલી ફૂડ ઇઝ લંચ, લંચ રેડી. આ રીતની એક્ટિવિટી છે અહીંયા. અહીંયા આપણને કીધું નીચેનું કયું, નીચેનું નાના છોકરા માટે, કિડ્સ માટેનું છે બરાબર, એટલે ત્યાં જતીને એડજસ્ટ થઈ જશે. અને ઉપર આપણે આમ થઈને જો, આમ અહીંથી 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 જવાનું પહેલું 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 નીચેની લાઈન ઉપર, પછી ઉપર ચડવાનું, પછી ત્યાં સીધે સીધે આ ટાયરો ઉપર થઈને આના ઉપર થઈને આવવાનું. એટલે સાયકલ લઈને જવાનું કે ચાલતા, પછી ઉપર જઈને છેલ્લો જીપ લાઈન કરીને ક્યાં જતું જવાનું. તો આવી રીતની એક્ટિવિટી છે. બાકી અહીંયા આ કંઈક વોલીબોલ કે શું એ રમ, હા સાયકલિંગ કરવાની ને આવા આવડે. આ બધું ઘણું કરે તો આપણે કીધું ખરી તને, એ કઈ આવું કઈ માહોલ છે સરસ. પૈસા વ્યૂ તો જો અમે સીધું વ્યૂ. હા ભાઈ નાનો કકરાટ અહીંયા જોઈ લો ખાલી લોકેશન, પૂલ ગેમ્સ એ બીજી. આના કઈ ગેમ કહેવાય, પુશ બોલ, પુશ બોલ. અને હા હા આના કઈ ગેમ કેવી છે, એડ બુલ પોલ. તો તું કેમ ચાર્જર નમ્યો કે આ કેમ, આમાં કે ચાર્જર નમ્યો. અચ્છા તો મજા આવશે. હેપી બર્થડે, યે હે, ખાઈ ખાઈ જઈએ ને. શું બનાવ્યું હતું મેનુ પૂછતો રાતનું. હા સમજી ગયો સમજી ગયો. બોલ આવો ત્યારે આવો, પણ એમાં શું. હા આવી જા પ્રેમ થી યાર. મેં તો કીધું નહીં.
ફાઇનલી હવે લાસ્ટ ટાઈમ રાતનું ખાવાનું જમી જાય છે જમીન જવાનું ગરમા ગરમ શીરો વ્હાઇટ પાસ્તા મંચુરિયન બે સબ્જી રોટી અને સૂપ લાવ્યા ને જતું બસ આપણે બસ આટલું જોઈએ બહુ થઈ ગયું